આગામી ઉનાળામાં સુરેન્દ્રનગર પંથકમાં પાણીના પોકારના એંધાણ છે. 11માંથી 4 જળાશયો અત્યારથી જ ખાલીખમ જોવા મળ્યા છે. सुरेन्द्रनगर जिला ने सौराष्ट्रनु पाणीयारू कहेवाय छे। सुरेन्द्रनगर जिला ने नर्मदा केनालनो सौथी वधु लाभ मळे छे। सुरेन्द्रनगर जिला में आवेले एशियाना सौथी मोटा पंपिंग स्टेशन एवा ढांकी पंपिंग स्टेशन थी पाणी पंपिंग करी सौराष्ट्र अने छेक कच्छ सुधी पहोंचाडवामां आवे छे। परंतु अहीं तो कूवा कांठे तरस्या होय एवो घाटघड़ायो। उनाळो नजीक छे त्यारे ज सुरेन्द्रनगर जिल्लाना जळाशयो ज खालीखम जोवा मळी रह्या छे। सुरेन्द्रनगर जिला में मुख्य 11 मोटा जळाशयो आवेला छे, जेमां सायलाना थुरियाळी, निंबणी, જ્યારે ચોટીલાના મોરસલ અને સબુરી ડેમ અત્યારે જ તળિયા ઝાટક જોવા મળે છે. અન્ય 7 જળાશયોની વાત કરવામાં આવે તો ધોળીધજા અને વાંસલ ડેમમાં 70% જેટલો પાણીનો જથ્થો છે. બાકીના જળાશયોમાં માંડ સરેરાશ 40% જેટલો પાણીનો જથ્થો છે. સાયલાનો થોરિયાળી ડેમ સાયલા ગામની અંદાજે 19,000થી વધુ વસ્તીને પાણી પૂરું પાડતો ડેમ છે. આમ જિલ્લાના જળાશયોમાં પાણીની સ્થિતિ હાલ ચિંતાજનક જોવા મળી રહી છે. सायला ग्राम पंचायत जिल्लानी सौथी मोटी ग्राम पंचायत छे ने अंदाजे 20,000 थी वधुनी वस्ती धरावे छे, त्यारे सायला शहर में हाल महीनामां मांड 3 वार पाणी वितरण करवामां आवे छे। आ तरफ ग्राम्य विस्तार सहित थान, चोटीला अने मूळीमां उनाळामां पाणीनी भयंकर तंगीना एंधाण छे। पंचमहाल पंथकमां अत्यारथी ज पाणीनी पाराण शरू थई गई छे। भूगर्भ स्तर नीचे जता खेडूतो चिंतित बन्या छे। ઉનાળો આવતા જ પંચમહાલના કાલોલ પંથકના ખેડૂતને પાણીની સમસ્યા સતાવે. પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવવા ગોમા નદી પર ઘુસર ગામ નજીક ચેકડેમ બનાવવા માંગણી કરી છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં નદી બે કાંઠે વહે છે, પરંતુ ચેકડેમ ન હોવાથી પાણી દરિયામાં વહી જાય છે. પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. પરિણામે દર ઉનાળામાં ખેડૂતોની આ જ હાલત છે. સ્થાનિકો તો ઠીક, પશુઓને પણ પીવાનું પાણી મળતું નથી. જો ચેકડેમ બનાવવામાં આવે તો અહીં કૂવા અને બોરવેલના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવે એમ છે. पंचमहाल जिल्लानी भौगोलिक स्थिति जोवा जईए तो हजी पण जिल्लाना केटलाक विस्तारो सिंचाई सुविधा विहोणा छे, जेने लई आजे पण केटलाक गामना खेडूतो मात्र चोमासानी खेती उपर निर्भर छे। केटलाक गामोमां बोर अने कूवाना सहारे खेती करवामां आवे छे, परंतु उनाळाना आखरी तबक्कामां पाणीना स्तर तळिये जता खेडूतने तैयार थयेलो पाक बळी जवानी स्थितिनुं निर्माण थाय छे। आ ज समस्या अने स्थिति कालोल तालुकाना गामना खेडूतोनी पण जोवा मळी रही छे। गुसर गाममांथी गोमा नदी पसार थई रही छे, જે ચોમાસામાં બે કાંઠે વહેતી જોવા મળતી હોય છે, પરંતુ આ વહેતો પાણીનો પ્રવાહ અહીં સંગ્રહ નહીં થતો હોવાથી આગળ વહી જાય છે અને જેના કારણે અહીં ભૂગર્ભ જળ સ્તર સતત નીચે જઈ રહ્યું છે, જેથી ઉનાળા દરમિયાન કૂવાના તળિયા દેખાઈ જાય છે. ત્યારે ગુસર નજીક ગોમા નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો અહીંથી થતું રેતી ખનન અટકાવવા સાથે પાણીનો સંગ્રહ થાય અને ખેડૂતને સિંચાઈ સુવિધા માટે ચેકડેમનો સંગ્રહિત પાણી ઉપયોગમાં આવી શકે તેમ છે. અહીંના ખેડૂતને રવિ સિઝન દરમિયાન સિંચાઈ પાણીની યોગ્ય સુવિધાના અભાવે ખેતી સારી રીતે પૂર્ણ થઈ શકતી નથી, જેથી મહેનત તેમજ નાણાંનું યોગ્ય વળતર મળવાની જગ્યાએ ખેડૂતને નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો હોવાનું